માર્ચ 2020થી ભારતમાં કોરોના વાયરસને પગલે ધાર્મિક સ્થળો પર દર્શન કરવા પર રોક લગાવી દેવામાં આવી હતી અને તમામ ધાર્મિક કાર્યક્રમ મેળવડા બંધ કરી દેવામાં આવ્યા હતા। ધાર્મિક તહેવારોની ઉજવણી ફિક્કી પડી ગઈ છે અને તેની સીધી અસર ધાર્મિક સ્થળો પર વેપાર કરતા વેપારીઓના વેપાર ધંધા પર પણ જોવા મળી રહી છે। વાત કરીએ અંબાજીની તો અંબાજીમાં આ વર્ષે પણ મેળો મોકૂફ રહેતા વેપારીઓના ધંધા ઉપર કેવી અસર પડી છે તેની પર જુઓ અમારો આ અહેવાલ। भारत देश धार्मिक देश मानवामां आवे छे अने भारतमां धार्मिक स्थळों पर मोटी संख्यामां भाविको दर्शन करवा माटे पहोंचता होवाथी धार्मिक स्थळों पर प्रवासीओनो धसारो रहेतो होय छे अने प्रवासीओना धसाराथी ते स्थळोना धंधा रोजगार पण विकसित बन्या छे। त्यारे वात करीए बनासकांठा जिल्लामां आवेला विश्व प्रसिद्ध यात्राधामनी तो अंबाजीमां धंधा रोजगार अंबाजी मंदिर पर निर्भर छे। अंबाजी मंदिर पर दर्शन करवा आवता भक्तोना लीधे अहींना धंधा रोजगार विकसित बनेला छे। परंतु छेल्ला बे वर्षथी कोरोना वायरसना लीधे अंबाजी खाते दर वर्षे योजाता भादरवी पूनमना मेळानुं आयोजन मोकूफ राखवामां आवी रह्युं छे। अंबाजीना वेपार रोजगार माटे महत्वना मानवामां आवता भादरवी पूनमना मेळाने मोकूफ राखवामां आवता अंबाजीना धंधा रोजगार पर मिश्र असरो जोवा मळी रही छे। અંબાજીના વેપારીઓ માટે અંબાજી ખાતે યોજાતો ભાદરવી પૂનમનો મેળો સૌથી મોટી સીઝન માનવામાં આવે છે, પરંતુ સતત બીજા વર્ષે મેળો મોકૂફ છે ત્યારે આ 7 દિવસીય અંબાજીમાં જે માય ભક્તો આવતા હોય છે તે માય ભક્તો આવશે નહીં અને તેના લીધે મેળાના 7 દિવસ દરમિયાન વેપારીઓને જે આવક થતી હતી તે આવકમાં ઘટાડો નોંધાયો છે। કે આ ભાદરવીના મહા મેળા દરમિયાન મંદિરે હજી કંઈ ગાઈડલાઈન આપી નથી, બરાબર છે, અને મંદિરે શું ડિસાઈડ કરે હજી કંઈ ડિસાઈડ કર્યું નથી। હવે અમને વેપારીઓને બહુ તકલીફ પડી રહી છે કે શું કરવું, આમ મેળો ભરાશે કે નહીં ભરાશે, અમારે માલ ભરવો, માલ લાવો, સ્ટોક કરવો, સ્ટોક ના કરવો, કાંઈ હજી કંઈ માહિતી મળી નથી। હવે અંદરથી માહિતી મળે તો અમે માલનો સ્ટોક કરીએ, હજી કંઈ માહિતી આપી નથી। એટલે મંદિરે શું ડિસિઝન આપે છે, શું નથી આપતું, એમાં કંઈ ખાયેલ કોઈ પણ વેપારીને કોઈ અંબાજી ગ્રામજનને કોઈ જાણકારી આપી નથી। એટલે અમારું અને મારું ધ્યેય એ જ અને અમારા વેપારી ભાઈઓનું બધાનું કહેવું એ છે કે ભલે મેળો ના ભરાય પણ દર્શન માતાજીના દર્શન ચાલુ રહેવા જોઈએ અને પબ્લિક આવે દર્શન કરીને નીકળતી રહે, બરાબર છે। અને ગયા વર્ષે પણ લોકડાઉન હતું તો લોકડાઉનમાં અમને બહુ વેપારીઓને બહુ તકલીફ ભોગવવી પડી, બરાબર। એટલે આ વખતે અમારી બધાને ગ્રામજનને અને વેપારીઓ ભાઈઓને આ જ વિનંતી છે, અંદર મંદિર ટ્રસ્ટને કે મહેરબાની કરીને દર્શન ચાલુ રાખો અને જેમ જાત્રુ આવે એમ દર્શન કરીને નીકળતા રહે, મેળો ના ભરાય, આપણે ચકડો લોકડો લે એવું બધું નથી લગાડવું, પણ દર્શન ચાલુ રહેવા જોઈએ, એટલે જેથી કરીને કોઈ પણ પબ્લિક આવે તો દર્શન કરી માતાજીના દર્શન કરીને નીકળતી રહે, તો એનાથી ગ્રામજનને જે ગયા વર્ષે જે નુકસાન ભોગવવું પડ્યું એ નુકસાન ના ભોગવવું પડે, આ વખતે આર્થિક પરિસ્થિતિ લોકોની ખરાબ ના થાય, અને ગયા વર્ષે અમારી બહુ પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એટલે આ વખતે થોડું ચાલ્યા કરે તો બધાને રોજી રોટલી મળે એવી અભિલાષા હું અને મંદિરને કરું છું અને ગ્રામજનને જય માતાજી। ચોક્કસ મેળો મોકૂફ રહેતા અંબાજી મંદિર ખાતે ભાદરવા સુદ નોમથી ભાદરવા પૂનમ સુધી લોકોની આવકમાં ઘટાડો થશે અને આ 7 દિવસ દરમિયાન ધંધા રોજગારમાં ઘટાડો જોવા મળશે। પરંતુ કેટલાક વેપારીઓ માની રહ્યા છે કે અંબાજીનો મેળો મોકૂફ રહેતા માના ભક્તો હવે વહેલા દર્શન કરવા પહોંચી રહ્યા છે અને આટલા વર્ષોમાં પ્રથમ વખત શ્રાવણ માસથી જ ભક્તોનો ધસારો વધતા અંબાજીમાં વેપાર ધંધામાં તેજી જોવા મળી રહી છે। આ ઉપરાંત ભાદરવી પૂનમ પર યોજાતા 7 દિવસીય મેળા દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો એક સાથે મંદિર પર પહોંચી જતા હોવાના લીધે અવ્યવસ્થા સર્જાય છે અને વેપારીઓ નિરાંતે વેપાર પણ કરી શકતા ન હોવાનું પણ અંબાજીના વેપારીઓ જણાવી રહ્યા છે। કોરોના દરમિયાન જે લોકડાઉન થયું, લોકડાઉનમાં તો સમગ્ર જગ્યાએ વેપાર બંધ હતા એટલે સવાલ નથી, પણ લોકડાઉન ખુલ્યા પછી દરેક વસ્તુનો વેપાર જે રીતે રેગ્યુલર ચાલતો હતો એ રીતે લગભગ બધી જગ્યા ચાલુ થઈ ગયો છે અને અંબાજી પણ સારો એવો વેપાર છેલ્લા 6 મહિનાથી લઈને અત્યારે 9 મહિના જે ચાલુ થયો ત્યાં સુધી સારો જ છે, એમાં કોઈ તકલીફ છે નહીં। અને હવે જે વાત રહી આગામી ભાદરવી પૂનમના મેળાની, તો ભાદરવી પૂનમનો મેળો અસમંજસમાં રહેતા જે આ વખતે શ્રાવણ મહિનાની શરૂઆતથી જ જે રીતે પબ્લિક પોતપોતાની રીતે થોડી થોડી અહીંયા આવી અને પોતપોતાના સંઘો લઈને આવ્યા છે,
તો એ લોકોને પણ અનુભવ થયો છે ખરેખર કે જે આપણે ભીડમાં જે જતા હતા એના કરતાં 15 દિવસ અગાઉ જઈએ તો આપણે દરેક રીતે બહુ સારી રીતે માના દર્શન પણ કરી શકીએ છીએ, કોઈ પણ જાતની કનડગત થતી નથી અને દરેક શુદ્ધ વસ્તુ મળી રહે છે, દરેક સારી જગ્યાએ સસ્તું અને વ્યવસ્થિત રહેવાનું જમવાનું બધું જ ઉપલબ્ધ થાય છે, કોઈ પણ મંદિર તરફથી પણ કોઈ હાલાકી ભોગવવી પડતી નથી, નથી કોઈ સરકારી તંત્રની હાલાકી ભોગવવી પડતી, નહીં તો આ મેળા દરમિયાન સરકારી તંત્ર એટલું બધું ઉતરીને આવે છે કે એ પોતપોતાની મનમાની જ ચલાવે છે, વેપારીઓ ઉપર પણ અને બીજા લોકો ઉપર, પબ્લિક ઉપર પણ, પોલીસવાળાની પણ એટલી જ કનડગત થાય કે ભાઈ આમથી નહીં આમથી નહીં, બધા બધી બાજુના રસ્તા બંધ કરી નાખે, એક એક માણસને ચાલીને આવેલો માણસ હોય તો એને 2-3 કિલોમીટર ફરી ફરી અને એને પોતાના રહેવાસ ઉપર ને એના ઉપર જવું પડે, જે એ જે આ વસ્તુ જે આ મેળા દરમિયાન જે પહેલાં આવી રહ્યા છે એમને આ વસ્તુની આ વખતે તકલીફ પડી નથી, તો હું માનું છું ત્યાં સુધી યાત્રાળુઓને પણ એવો અનુભવ થયો હશે કે આપણે જે દર વર્ષે આવતા હતા એના કરતાં ખરેખર હવેથી જે રીતે આવ્યા છીએ એ રીતે આગામી વર્ષમાં આપણે આવીએ તો આપણને સારી રીતે માના દર્શન બી થશે અને બધી રીતનો આપણે આનંદ લઈ શકીએ. હવે સાહેબ એ તો કેવું છે કે દરેકનો વેપાર છે, હવે કોઈનું ઓછું ચાલે કોઈનું વધુ ચાલે બરાબર, પણ વેપાર તો છે એવું નથી, અમે છેલ્લા જે 1 મહિનાથી જે અનુભવ કર્યો છે કે કોઈ પણ ધંધાની અંદર મંદી જેવું લાગતું નથી, જે પબ્લિક ડિપેન્ડેબલ જે પેસેન્જરના ડિપેન્ડેબલનો વેપાર છે એના ઉપર. અને સાહેબ એ તો અને આ શું છે કે બિલકુલ સમય મર્યાદાથી જ કે જે સવારમાં 8 વાગે અહીં દુકાન ખોલો, રાતના 10 વાગે સુધીમાં વેપાર સારો એવો વેપાર થઈ રહ્યો છે, એવી કોઈ વાત છે? સાચી વાત છે કે જે પબ્લિકને એમ લાગી ગયું કે ભાઈ આપણે મેળો નહીં ભરાય અને પબ્લિક જે અગાઉથી આવી છેલ્લા 1.5 મહિનાથી, એટલે એ રીતે જે વેપાર એક જે છેલ્લા 4 દિવસમાં જે ઘસારો ભોગવતા હતા એની જગ્યાએ શાંતિપ્રિય રીતે રોજ માણસો વેપાર કરી રહ્યા છે, અને એકંદરે જોવા જાઓ ને તો મેળા કરતાં સારો વેપાર દરેક વેપારી કરી રહ્યો છે એવો અંદરૂની વેપારીઓની વાતો છે અને એના ઉપરથી સાંભળવા મળી રહ્યું છે, અને હું પણ પોતે અનુભવ કરી રહ્યું છે કે આજની તારીખમાં જે રીતના વેપાર કરીએ છીએ ખરેખર ખૂબ સારો છે અને એમાં કોઈ તકલીફ છે નહીં. ભારતમાં કોરોના વાયરસની અસરો તમામ જગ્યા ઉપર જોવા મળી રહી છે, ત્યારે અંબાજી ખાતે પણ કોરોના વાયરસના કારણે ભાદરવી પૂનમનો મેળો બંધ રહ્યો છે. ભાદરવી પૂનમનો મેળો બંધ રહેતા તેની મિશ્ર અસરો પણ જોવા મળી રહી છે, ત્યારે કેટલાક વેપારીઓ પોતાના ધંધામાં નુકસાન હોવાનું જણાવી રહ્યા છે, તો કેટલાક વેપારીઓ મેળો બંધ થવાથી વેપારીઓના ધંધા પર કોઈ જ અસર ના પડી હોવાનું જણાવી રહ્યા છે.